હે ઈશ્વરે આપ્યું બરોબર હોય, મળ્યું જે હોય એને માણી લેવાય. સારું કરવામાં બગડી જાય, મળ્યું જે હોય એને માણી લેવાય. કાગડા કોઈ દી ધોળા નો થાય, હંસલા કોઈ દી કાળા નો થાય. ઈશ્વરે આપ્યું બરોબર હોય, મળ્યું જે હોય એને માણી લેવાય. હારું કરવામાં બગડી જાય, મળ્યું જે હોય એને માણી લેવાય. આ શું કરો છો તમે? સણા લોટ લગાડું. સણા લોટ તમે મોઢે લગાડો છો તો? હવે ખાવામાં આપણે સણા લોટ નો ઉપયોગ ઓછો કરવી છે અને તમે સણા લોટ મોઢે લગાડો છો. તે પણ તડકો કેવો છે બાર, મોઢું કાળું ન પડી જાય એટલે લગાડું. તે પણ હું કામ લગાડો છો? એ દાડિયા જાય ને તડકો કેવો લાગે, મોઢું કાળું પડી ગયું હોય તો? એટલે આવું બધું લગાડવું પડે તો? હવે જાવ ઉડાડીએ અને કેટલી તો તૈયારી કરો છો તમે તો? તે પણ તૈયારી કરવી જ પડે ને તો? અને હજી છે ને તારીખ ક્યાં પડ્યું? કેમ હું કરું તારીખ ને? સોગડીઓ જોવું નહીં પડે? સોગડીઓ સારું છે કે નહીં એમ? હજી તો સોગડીઓ જોવાનું છે તમારે તો? આમાં બધું જોવું પડે. લે અશુભ સોગડીઓ હાલે, હજી તો બેઠું છે, હજી કલાક મારું જવું પડશે. હું હે ભગવાન, લગન છે ને કે તું અશુભ જ સોગડીઓ બેઠું છે, કઠણાય બેઠી છે બધી. પણ તું કા ઘર શાંતિ રાખ, આમાં બધું જોવું પડે અને વિશી બેઠેલો છે અને આમ નામ જાવે તો દાંતડું વાગી જાય છે તો? કે તમને એક જ દાંતડું વાગે કા? આખું મલક કામ કરે છે, એને કોઈ કઈ વાંધો જ નથી, તમને જ બધો વાંધો પડે છે. તે પણ આપણે કરક કરક દાડિયા જવાનું એટલે તો? આ વાટતા વાટતા દાંતડું વાગી જાય તો? અને ટિફિન કર્યું કે નહીં? હા હા કર્યું. હા તો વાંધો નહીં, લાય મૂક અહીંયા ઘડીક, મારે છે ને ટાઈમ પાસ કરવો જ પડશે તો? બેહું હારું, હું સાને બજાર માં કલાક બેસી લે, બાકી દાડિયા તો ટાઈમ જ જાય. ઘડિયાળ પાછળ રહી ગઈ, હું ભોળા દાદા કઈ ખબર જ ન રહી. તારી ઘડિયાળ તે પણ કોઈ વાંધો નહીં, એમાં દેખાડો કરો મને. હાના છે ને મોડો છૂટો કરજો, બસ મોડો છૂટો નહીં, તા કરવા દો. 100 રૂપિયા તારી દાડી કાપ લે. હવે એક તો 200 રૂપિયા તમે દાડી ને નકી કીડા ને માંથી 100 રૂપિયા કાપી નાખશો તો મારે તો હો લઈને જવાનું. તો તો ટાઈમે આવું તો ને તારે કેવી વાત કરો એમ. અને આ બકુલ ભાઈ આ મોઢે શું લગાડ્યું? મોઢે છે ને મમરા ભાઈ વીજળી પડી, તે પ્લાસ્ટિક સર્જરી કરાવી. બોલો લ્યો, તારો મોઢે જ વીજળી પડી તો? અને બકુલ ભાઈ મોઢા ઉપર વીજળી પડે ને તો મારા મરી જાય. લગાડતો જાવ, તડકો તો ઓછો લાગે એમ. અને છે ને આ મોઢું ધોતો લાગે, નકર છે ને મારા ઓલા દાડિયા બીજા ભૂત આવ્યું કે હું? અને અલા આ દાંતડો હમણાં લાગી પડ્યું જોવા તમે. અલે આ લુંગી તો લેતો દો. તે પણ અતાર માં નથી મારે, હું તે લુંગી લેતો જાઉં, બપોરે ઘડીક સુઈ જાય તો? એટલે તને હું આ લુંગી ને કાપતો તો? કાપો વાળવા તું ડુંડા શેમાં નાખે? આ ઈ હાસું તમારું, આ હાલો લાગી પડો. અને જા આ વાતું કરતો. હે બોલા દાદા, હા તમને કોઈ બીજું દાડિયું જ ન મળ્યું? પણ કોઈ દાડિયું નતું, બકુડા ને કઈ નાયો. એને કોઈ દી ટાઈમે કામ કર્યું ઈ કેટલા આવું ખબર તમને? તમે એને જ પાછો દાડિયા લાવ્યા. પણ મમરાબા આપણે દાડી ક્યાં એને દઈ દીધી? હે પાડોશી ને વાડી તો હાલ્યા કરે દાડી, દાડી ના થાય ભેગા તો આવી જાય ગાડી. પાડોશી ને વાડી તો હાલ્યા કરે દાડી. બોલા દાદા મેં કીધું તું ને ઈ નહીં કામ હરખું કરતા હોય ઈ તમારું હાસું. એટલે તું હું આ કે લણવા મળ્યો? તો આ બધું લણવાનું છે ને? આમ લાગત પહેલેથી લેવાનું હોય, અહીંયા વસમાં ન લણવાનું હોય. તે પણ ગમે નથી બધું, આ મૂળ લણવાનું છે કે નહીં? પણ લાગટ કરવાનું હોય તને ખબર પડે કે નહીં? અને ભોળા દાદા જોવો ખરા, ડુંડા ઉપર પગ દે હાલે. ના ડુંડા ઉપર હું કામ પગ દે, આ બાજરી મારી કસરાઈ જાય. તો પણ તમે હું ન્યા બેઠા વાત તો એમ કહું ઝૂપડીએ અહીંયા વાહ વાસ આવ્યા છે ને હું નહીં લઈને વ્યો જાઉં બાજરો તમારો? એટલે એ જોવા આવ્યા તને
ક્યાં હરકો લડે કે નહીં એમ જોવા આવ્યા તે સાના મને બેસતા ના ને કામ કરવા દેતા હોય તો લણવા મોકલ્યા ને તો પછી બે હાય આ એમ લણવી છે બોલા દેતા આમ જોવો તો અડજે થી ડુંડા કાપે પછી એકલા આઠિયા આવશે એટલે પેલા લડતા આવડે પેલો વેલો દાડી આવ્યો મારામાં તો કેમ હું વાંધો છે આમ નો લણવાનું લાવું તને શીખવાડું આલ્યો તો આમ લણવાનું હોય તો એમ કયો ને હવે કામ કરો પડા દાદા ઘડીક છે ને તમે મને શીખવાડો એટલે હું જોઉં તો શીખી જાઉં ને એમ એટલે હું તને દાડીએ તો એટલે લાવ્યો મારે છે ને તડકાનું દાડી ન કરી પડે એટલે હા પણ તો થોડીક વાર શીખવાડો ને તો હું જોઈ લઉં શીખી જાઉં એમ એટલે મારી વાડીમાં મારે કામ કરવાનું તો પણ બેહો ને શાંતિથી એમ કહું તો હવે છે ને તમે બેહો ને જાઓ હાન પડે તમારું આખા ખેતરમાં એક એક ડુંડું રે ને તો મને કહેજો હા પાછો જોઈ લણજે હો કે ડુંડું પડ્યું ન રે ન પડ્યો રે જાઓ હાલો મમરા ભાઈ માઇન્ડ રાગે પીડાવે ત્યાં વાહે આવે બોલો ત્યાં એમી કામ જ કરતા હોય તો હા તડકો બહુ લાગે હું આ કઈ 200 રૂપિયામાં તૂટી થોડું જવાનું હોય એમાં ભોળા દાદા પાછા કાપ મૂકશે હાલ 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 પાણી પી આવા દે અને તું પાછો હું આવ્યો પાણી પીવા બોલો લ્યો હજુ તો ગયો દાદા તરછા થઈ ગયો તે પણ તડકાની તરસ તો લાગે છે ને ભોળા દાદા એમાં કઈ થોડું હાલે તમે વાત કરો તે આ છેક સાનો મને પાણી પીને પાછો લડવા આવ્યો જા એ હારું લ્યો આયા ટાટા શેડા તો બેહવાની ભારે મજા આવતી છે ને તે મજા તો આવે ને બોલો મમરા ભાઈ કામ કરવું પડે એટલે તો વિયારે બોલો પાણી પીવા હું તો ભોળા દાદા તમને પહેલા કહેતો તમે આને દાડીએ હું કામ રાખ્યા પણ હવે હું કરું રાખ્યો તો હવે લણ્યા નહીં તો હું કરશું કયો હવે વાંધો નહીં પાણી તો પી આવ્યો થોડી ભૂખે લાગી છે તો પછી ખાયા હોય છે ને તો ભોળા દાદા ના તાડા શીળા બેહું ને અમારે જેટલું કામ કરવાનું ખાયા હું પછી કામ થાય બધું મમરાભાઈ બેંકે પૈસા ઉપાડવા જવું પડશે પૈસા ઉપાડવા ભોળા દાદા મારે જવાનું છે તમારે જવાનું છે અને તું પાછો હું આવ્યો ખાવા ભૂખ લાગી તો મેં કીધું ટિફિન પીડ્યું ખાયા હું ને પણ હજુ તો તું પાણી પીન ગયો તો ભૂછો થઈ ગયો તે પણ ભૂખ તો લાગે છે ને ભોળા દાદા કામ કરી તો ભૂખ ન લાગે તો તું ખાવા દે તો બીજા દાળિયા ખાવા નહીં બે એ બકુલભાઈ હજી ક્યાં બપોર થયું તો તમે ખાવા આવ્યા તે પણ ગમે તારે ને અમારે તો મમરા ભાઈ એક ટાઈમ ખાવાનું હોય થોડુંક વેલા ખાઈ લઈ તો એમાં શું થઈ જવાનું ના ના તું છે ને લડવા ભેગો થા જા જા એ હારું જો ખાવાય ન જો તમે તો મમરા ભાઈ આપણે શું વાત કરતા હતા એ ઓલી બેંકે પૈસા કાક ઉપાડવા જવાની વાત હતી તું તારે કામ ભેગો થા ને એમી બે વાતો કરતા લે ડબકા ભરવા ઊભો રહી જાય હે મમરા ભાઈ આ કામ કરીને આપશે આપણને હું તો તમને પહેલેથી જ કહેતો હોવા હું કામ કરશે તમે જ દાડિયા રાખીને બેઠા હવે હું પણ હવે હું કરું દાડિયો આવી ગયો પાછો કાઢી મુકાય કાય ખાવાય ન દીધું બોલો તો એટલું કામ જ કરાવું એને બોલો ખાઈ લેવા દીધું હોત તો હવે શું કરું આ તડકાનું કેમ ખાધા વગર કામ કરું સા પાણીનું બાનું કાઢીને જાઓ બોલા દાદા હા હાલો ને બકુલભાઈ ટિફિન ખોલીને જોયું અંદર હું છે તો ના રે ના એના ટિફિન માં તેલ મરચું રોટલો ને સાસ બીજું કાંઈ ન હોય બોલા દાદા હવે તો કઢી હોય જ છે પછી ના રે ના કઢી કરવા જ મેં છે ને ભીંડો આપ્યો ને તે શાક બકાલા વાળા ને છે એવો એનું કામ જ એવું છે બોલા દાદા તો અને પાછો હું આવ્યો તું એ મેં કીધું સા પાણી બનાવો તો જોયાવું ને એમ ના રે ના સા પાણી કાંઈ નથી બનાવ્યા તો કારે બનાવવાના બનાવો તો સા તો પીવી એમ એકલું કામ જ કરવાનું લે સા પાણી ની જી બહુ વાર છે બોલો લ્યો તો તમારે તો નો ટાઈમે ખાવા દેવાના પાણી પીવા આવી તોય રેડ્યું નાખો ને સાય નહીં પાવાની તો અમારે તો હું એકલું કામ જ કરી કરી કરવાનું અને તું હવે છે ને ફરીવાર આવ્યો ને તો 100 રૂપિયા તારી દાડી કાપી લે ફરીવાર આવતો નહીં કાપી જ લેજો ભોળા દાદા અને ભોળા દાદા હા હાલો ને ટાઈમ થઈ ગયો સા પાણી બનાવી હે ભોળા દાદા હા ટાઈમ થઈ ગયો તો હું બનાવી નાખું હું કાઈ વાર નહીં લાગે એમ એટલે આજે સા પાણી ની બહુ વાર છે તું જાને આપ કામે જાને બોલો લ્યો મમરા પા સા પાણી ની વાત થાય તો પાછો આવ્યો વળે હાલો ભોળ દામ તો ટાઈમ થઈ ગયો છે બનાવી એમ નઈ રે નઈ રે ના ના મમરા બાજી બહુ વાર છે તો બેહો બીજું હું હવે સા પાણી ઈ આપણને પાય ઈ નઈ પિતા ને હું હવે આમાં શું કરવું લણવું કે ઉભું રહેવું ઈ પાછા એમાં અધુરામપુરા એમ કેતા હતા કે 500 રૂપિયા કાપવાના હવે હાસુ ને કાપશે તો એક કામ કરવા દે પેલા છે ને દાડી ની ચોખટ કરી આવવા દે પછી લણવાનું ભારે કરી હો મમરાભાઈ આ બકુડા ને દાડીએ ન રાખ્યો જ ને તો સારું હતું હું તો તમને ભોળા દાદા પેલા કેતો તો એના દાડીએ જ ન રખાય એમ ઈ હાસું હો તમારું તો હું પાછો હું આવ્યો તું એ ભોળા દાદા હું પૂછવા આવ્યો મેં કીધું તમે કેટલી દાડી દેવાના તને દાડી દેવી જ નથી લે લે એમ થોડું હાલે દાડી દેવી જ નથી પણ તે કાંઈ કામ કર્યું
લે કામ તો કર્યું છે ને તમે જવા કેટલા ડુંડા કાપીને છે કામ અમારા ભાઈ તમે બકુલભાઈ ડુંડા ડુંડા અહીં આટો મારવા આવ્યો પાંચ વાર તમે અહીં આવ્યા પાંચ ડુંડા કાપીને આવ્યા તે પણ મમરા ભાઈ હું કઈ હમતો થોડો આવ્યો એક વખત પાણી પીવા આવ્યો એક વખત ખાવા આવ્યો તો એક વખત સાથે એક ની જોવા આવ્યો તો ને આ વખતે દાડી નું પૂછવા આવ્યો ને કઈ એમ નામ થોડો હું આવ્યો તમે વાત કરો તે અરે તું વાડી માં મેં જીરો એટલી વાર તો તું અહીંયા ઉભો રહ્યો કે હું ડુંડા લઈ આવો આય તે પણ ભરજા તોય તે મારે દાડી તો મને દેવી જ પડશે દાડી તને દેવી જ નથી લે એ આમ થોડું હાલે આખો દી તમારા માં કામ કર્યું તમે દાડી નું આપો એમ ક્યાં તે કામ કર્યું તો આખો દી અહીંયા ઉભો એવું લાગે મને એ તોય તે મમરા ભાઈ સમજાવો કાક દાડી ના પૈસા દેવા જ પડે ને એ ભરજા દેતા જી દાડી એને કઈ કામ કર્યું જ નથી એ હા તો આ તમારું મમરા ભાઈ દાડી તને દેવી જ નથી તારે જાવું હોય તો હિયો જા જા અચ્છા કોઈ વાંધો નહીં છે ને હું તો આ ભાઈ ગયો એ ભોળો દાદા હા તમારું દાતડું લઈ જાય લા મારું દાતડું તો મુકતા ઉભો રહે તું